નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ખુશબુ પ્રતીક મોદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો પ્રથમ વર્ષ બીએ માં આપણે કુલ ત્રણ પેપર ભણવાના છે તેમાં પ્રથમ પેપર ફરજિયાત સંસ્કૃતનું છે જેના બે વિભાગ આપણે ભણવાના છે અને બાકીના બે પેપર એ મુખ્ય તથા ગૌણ વિષય તરીકે જે વિદ્યાર્થીઓએ સંસ્કૃત વિષયને પસંદ કર્યો છે તેમણે મુખ્ય તથા ઘૌણ વિષયમાં કુલ બે પેપર ભણવાના છે પ્રથમ પેપર અને દ્વિતીય પેપર એટલે કે એસ ટીએમ વન અથવા એસકે ટીએસ વન વન ઝીરો વન અને એસકે ટીએમ વન ઝીરો ટુ અથવા એસકે ટીએસ વન ઝીરો ટુ એટલે મિત્રો આપણે અત્યારે જે આપણું બીજું પેપર છે મુખ્ય તથા ગૌણ વિષય સંસ્કૃતનું કે જેમાં સંસ્કૃત નાટ્ય સ્તોત્ર અને મુક્તક કાવ્યનો સમાવેશ થાય છે તો એ પેપર આજે આપણે ભણી રહ્યા છીએ અત્યારે અને આપણી જે આ વિડીયો લેક્ચરની હારમાળા છે તેમાં આપણે આ બીજા પેપરનો જે ત્રીજો વિભાગ છે એટલે કે મહાકવિ જગન્નાથ વિરચિત ગંગા લહેરી તેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગયા લેક્ચરમાં આપણે કવિ જગન્નાથનું જીવન એમના જીવન વિશે જે પ્રચલિત દંતકથાઓ છે તે તેનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ કવિ જગન્નાથના સમય વિશે આપણે જોયું હતું હવે આજે આપણે કવિ જગન્નાથની કૃતિઓ વિશે જોઈશું પરંતુ તે પહેલાં તેમણે જે તેમની જે મુખ્ય કૃતિ છે અને જે આપણે ભણવાની છે એટલે કે ગંગા લહેરી તો ગંગા લહેરી કયા પ્રકારનું કાવ્ય છે તો એનો પણ આપણે પરિચય પહેલાં મેળવવો પડે એટલે કે ગંગા લહેરી એ સ્તોત્ર કાવ્ય છે તો આ ગંગા લહેરીનો સ્તોત્રકાવ્ય તરીકે પરિચય આપણે મેળવવો પડે એ પહેલાં સ્તોત્રકાવ્યનો ઉદ્ભવ અને વિકાસ ક્યાંથી થયો અને સ્તોત્રકાવ્યના લક્ષણો શું છે અને ગંગા લહેરીમાં સ્તોત્રકાવ્યના જે આ જે લક્ષણો છે તે કેવી રીતે બંધ બેસે છે તે આપણે સૌએ જોવું પડે તો ચાલો મિત્રો આજે આપણે સ્તોત્ર કાવ્યના ઉદભવ વિકાસ અને લક્ષણો વિશે જોઈએ સૌથી પહેલાં મિત્રો આજે આપણે કુલ આટલા મુદ્દાઓનો અભ્યાસ કરવાના છીએ સ્તોત્રકાવ્યનો પહેલાં તો વ્યુત્પત્તિજન્ય અર્થ સ્તોત્ર કાવ્ય કયા શબ્દ પરથી ઉતરી આવ્યો તે જોઈશું ત્યારબાદ સ્તોત્ર કાવ્યનો ઉદ્ભવ અને સ્તોત્ર કાવ્યનો વિકાસ જોઈશું ત્યારબાદ સ્તોત્ર કાવ્યના લક્ષણો જોઈશું અને અંતે ગંગા લહેરીનું સ્તોત્ર કાવ્ય તરીકે મૂલ્યાંકન કરીશું તો ચાલો આપણે શરૂ કરીએ મિત્રો સૌ પહેલાં તો સ્તોત્ર કાવ્યનો અર્થ શું થાય તો કહી શકીએ કે સ્તુય તે ઇતિ સ્તોત્રમ એટલે કે જેનાથી સ્તુતિ કરાય તે સ્તોત્ર સ્તોત્ર કાવ્ય એને કહેવાય કે જેમાં ભક્ત પોતાના હૃદયથી ભગવાનનું સ્તવન કરતા હોય એટલે કે પોતાના હૃદયની જે વાત છે એ સ્તોત્ર કાવ્યમાં ઉતરી આવતી હોય અને જેનાથી સ્તોત્રમાં ભાવુકતા ભળતી હોય ભક્ત પોતાના હૃદયની વાત કરે એટલે સ્તોત્રમાં ભાવુકતા ભળે અને જે પરમ તત્વ છે કે શ્રદ્ધેય તત્વ છે એના પ્રત્યે ભક્તિભાવસભર ઉદ્ગાર એ સ્તોત્રના સર્જન માટેનું પ્રથમ પગથિયું છે પોતે જે ભગવાનને માને છે કે પોતાના જે ઈષ્ટ દેવતા છે તો એના પ્રત્યે જે ભક્તિભાવ સબર ઉદ્ગાર છે તો એ સ્તોત્રના સર્જન માટેનું પ્રથમ પગથિયું છે એટલે સૌથી પહેલાં તો પોતાના ઈષ્ટ દેવ પ્રત્યે પોતાના હૃદયમાં શ્રદ્ધા હોવી જોઈએ તો એના પરથી માણસના હૃદયમાં કોઈના પ્રત્યે શ્રદ્ધા હોય ને તો ઓટોમેટિક એની જાતે જ એના અંદરથી એ ઈષ્ટ દેવતા પ્રત્યે કંઈક ને કંઈક એ નીકળતું હોય એટલે કે કંઈક ને કંઈક એ બોલતો હોય એનું સ્તુતિ કરતો હોય તો આ જ સ્તોત્રના સર્જન માટેનું પ્રથમ પગથિયું છે તો આ થયું સ્તોત્રકાવ્યનો વિપત્તિજન્ય અર્થ એટલે કે સ્તુયતે અને નૈતી સ્તોત્રમ એક વાક્યમાં કદાચ આ પ્રશ્ન પૂછાય કે સ્તોત્રકાવ્યનો વિત્પત્તિ કરો તો સ્તુયતે અને નૈતી સ્તોત્ર એટલે કે જેનાથી સ્તુતિ કરાય તે એટલે કે સ્તોત્ર ત્યારબાદ આપણે સ્તોત્રનું સ્વરૂપ સમજીએ સ્તોત્રકાવ્યનું સ્વરૂપ શું એમાં કઈ કઈ બાબતો મુખ્ય રીતે આવવી જોઈએ તો આપણે જોઈએ ને કે આપણો જે પ્રાચીનતમ વેદ છે એટલે કે ઋગ્વેદ વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ કહી શકાય તો આ જે ઋગ્વેદ છે એ સ્તોત્રનું ઉદ્ધાર બિંદુ છે એટલે કે ઋગ્વેદમાં ઘણી બધી સ્તુતિઓ આવેલી છે અલગ અલગ દેવતાઓની ઘણી બધી સ્તુતિઓ ઋગ્વેદમાં કરવામાં આવી છે એટલે કહી શકાય કે ઋગ્વેદ એ સ્તોત્રનું ઉદ્ગાર બિંદુ છે ત્યાંથી સ્તોત્ર નીકળી આવ્યું એવું કહી શકાય સ્તોત્ર કેવું હોય તો ઘેય હોય એટલે કે જેને ગાઈ શકાય એવું સ્તોત્ર હોય હવે ગાયકોને શકાય તો જે છંદોબદ્ધ હોય એને ગાઈ શકાય એટલે સ્તોત્ર ઘેય હોય બીજું સ્તોત્ર છંદોબદ્ધ હોય અને ત્રીજું સ્તોત્ર ભક્તિ પ્રધાન હોય એટલે કે એમાં પોતાના જે જે પણ દેવતા માટે આ સ્તોત્ર ગાવામાં આવે છે તો એ દેવતા પ્રત્યેની ભારોભાર ભક્તિ એમાં વ્યક્ત થતી હોય એટલે ભક્તિ તત્વ એ સ્તોત્રનું મુખ્ય એનું લક્ષણ કે એનું મુખ્ય બિંદુ કહી શકાય ત્યારબાદ જોઈએ તો સ્તોત્રમાં ધર્મ અને તત્વનો સમન્વય થયેલો હોવો જોઈએ એટલે ધર્મ તો હોય સ્તોત્રમાં પણ એની સાથે સાથે કાવ્ય તત્વ પણ હોય ધર્મ અને કાવ્યતત્વ જ્યારે સમન્વિત થાય ત્યારે એને સ્તોત્ર આપણે કહી શકીએ લાગણી ઉર્મી અને ભાવના સાથે સ્તોત્રનો સીધો સંબંધ હોય સ્તોત્રમાં લાગણી પણ આવતી હોય પોતાની ઉર્મીઓ વ્યક્ત થતી હોય અને પોતાની ભાવના ભળતી હોય જે પણ કવિ કે ભક્ત આ સ્તોત્ર રચતા હોય તેમની લાગણી ઉર્મી અને ભાવના આ ત્રણનો સમન્વય થાય અને ત્યારબાદ એ સ્તોત્ર રચાતું હોય અને સ્તોત્ર ને મુક્તકનો એક પ્રકાર કહેવામાં આવે છે મુક્તકના જે લક્ષણો છે એ જ લક્ષણો સ્તોત્ર માટે પણ બંધ બેસે છે તો એના માટે આપણે એ સમજવું પડે કે મુક્તક કોને કહીશું તો આપણે જોઈએ ને તો કે કોઈ પણ નાટક હોય તો એમાં કેવું કે એક અંક પૂરો થાય ત્યારબાદ આપણને આપણે બીજો અંક વાંચવો જ પડે ત્રીજો અંક વાંચવો જ પડે આખું નાટક વાંચીએ ને ત્યારે જ આપણને એ એ સમગ્ર નાટકની વસ્તુ કે એની જે વાર્તા છે એની જે સ્ટોરી છે એ આપણને ખબર પડે પરંતુ મુક્તકમાં શું હોય તો મુક્તકમાં એક એક જે શ્લોક હોય ને એ પોતાનો સ્વતંત્ર અર્થ ધરાવતો હોય એટલે એમાં એક એક શ્લોક બીજો શ્લોક એ એકબીજાની સાથે કોઈ રીતે જોડાયેલા ના હોય કનેક્ટેડ ના હોય પણ એમાં એક શ્લોકમાં એની સ્ટોરી કહો કે એની જે પણ એને એમાં કહેવાનું છે એ એક જ શ્લોકમાં એનું પોતાનું પૂરું થઈ જતું હોય ત્યારબાદ બીજો શ્લોક એનાથી સ્વતંત્ર હોય એટલે મુક્તક આને કહેવાય મુક્ત હોય તે મુક્તક એટલે સ્તોત્ર કાવ્ય જે છે એ પણ મુક્તક જેવા જ લક્ષણો ધરાવે છે કે એમાં પણ એક એક શ્લોકને આપણે સ્વતંત્ર કહીએ તો એક એક શ્લોકમાં દાખલા તરીકે શિવ મહિમના સ્તોત્રમાં જોઈએ તો એક શ્લોકમાં શિવના ગુણોની સ્તુતિ કરી હોય બીજા શ્લોકમાં શિવના તાંડવ નૃત્યની સ્તુતિ કરી હોય તો આ રીતના અલગ અલગ શ્લોકમાં એનો અલગ અલગ સ્વતંત્ર અર્થ આપવામાં આવતો હોય છે તો મુક્તકના લક્ષણો સ્તોત્રમાં બંધ બેસે છે એટલે આ થયું સ્તોત્રનું સ્વરૂપ તો આપણે જોયું સ્તોત્ર કાવ્યનો વ્યુત્પત્તિજન્ય અર્થ અને ત્યારબાદ સ્તોત્રનું સ્વરૂપ આ બે વસ્તુ આપણે જોયું હવે આપણે જોઈએ સ્તોત્ર કાવ્યનો ઉદભવ અને વિકાસ સ્તોત્રકાવ્યોનો ઉદ્ભવ આપણે આગળ જોયું એમ કે ઋગ્વેદમાંથી એનો ઉદ્ભવ થયો ઋગ્વેદમાંથી ઉદ્ભવ થયો ઋગ્વેદમાં ઘણા બધા દેવતાઓના સ્તુતિપરક મંત્રો આપવામાં આવેલા છે ત્યારબાદ ધીમે ધીમે ઋગ્વેદ પછી આવનારા ગ્રંથોમાં પણ સ્તોત્રો રચાતા ગયા અને ત્યારબાદ રામાયણ અને મહાભારતમાં પણ અલગ અલગ સ્તોત્રકાવ્યોની રચના થઈ જેમ કે મહાભારતમાં વિષ્ણુ સહસ્ર નામ છે ત્યારબાદ ભીષ્મ સ્તવરાજ છે તો આવા અલગ અલગ સ્તોત્ર રામાયણ આખો ગ્રંથ છે મહાભારત આખો ગ્રંથ છે પણ એની અંદર પણ આવા નાના નાના સ્તોત્રની રચના કરવામાં આવી તો ઋગ્વેદમાંથી ઉદ્ભવ થયો અને રામાયણ મહાભારત દ્વારા એની પરંપરા આગળ ચાલી ત્યારબાદ કાલિદાસના મહાકાવ્યો નાટકો પ્રશિષ્ટ કાવ્ય પરંપરા વગેરે દ્વારા એનો વિકાસ થયો કાલિદાસે પોતાના જે પણ કાવ્યો લખ્યા નાટકો લખ્યા તો એમાં દાખલા તરીકે આપણે રઘુવંશ જ જોઈએ તો એમાં જેનો પ્રથમ શ્લોક છે કે વાગર વિવ વપૃત વાગર થ પ્રતિપતયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો તો અહીંયા એમણે શિવ અને પાર્વતીની સ્તુતિ કરી તો આ એક શ્લોક પણ આખું સ્તોત્ર બની ગયું તો એવી રીતના અલગ અલગ જે પણ નાટકો સંસ્કૃતમાં લખાતા ગયા નાટકો છે કાવ્યો છે કંઈ પણ સંસ્કૃતમાં લખાતું ગયું તો એનું શરૂઆત મંગળ શ્લોકથી થઈ અને એ મંગળ શ્લોકમાં મંગળ શ્લોકનું લક્ષણ જ એ છે કે એમાં કોઈ ઈષ્ટ દેવતા પ્રત્યેની સ્તુતિ હોય તો દેવતાની સ્તુતિ જેમાં હોય એને મંગળ શ્લોક કહી શકીએ આપણે તો આ જે મંગળ શ્લોક લખાતા ગયા દરેક નાટકની શરૂઆતમાં તો એ પણ એક સ્વતંત્ર સ્તોત્ર બની ગયું તો આ રીતે જે પ્રસિષ્ઠ કાવ્ય પરંપરા રચાતી ગઈ તો એના દ્વારા આ સ્તોત્ર સાહિત્યનો વિકાસ થતો ગયો હવે આખાને આખા નાટક કે આખાને આખા જે કાવ્યો હોય તો એ જલ્દી કોઈને વાંચવા ગમે નહીં પણ જે સ્તોત્ર હોય એ નાના હોય અને એને ગાઈ શકાય એવા હોય એ છંદોબદ્ધ હોય અને એમાં આપણે સૌ ધર્મ પ્રધાન છીએ આપણી ભારતીય સંસ્કૃતિ ધર્મ પ્રધાન છે તો સ્વાભાવિક છે કે આપણને આ બધા દેવતાઓના સ્તુતિ કરવી ગમતી હોય એટલે ધીમે ધીમે સ્તોત્ર જે સાહિત્ય છે સ્તોત્ર કાવ્ય છે તો એનો વિકાસ થતો ગયો એ લોકોમાં પ્રચલિત બનતા ગયા એ લોકોને ગમતા ગયા અને ધીમે ધીમે આ સ્તોત્ર સાહિત્યનો વિકાસ થતો ગયો દેવ અને દેવી તત્વ પ્રત્યેની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા જ સ્તોત્ર કાવ્યને વાચા આપે છે એટલે આપણી જે શ્રદ્ધા હોય આપણી જે ભાવના હોય એ જ્યારે આપણી વાંચામાં ભળે એ જ્યારે આપણી વાણી પર સ્થાપિત થાય સ્થિર થાય અને એ જ્યારે વહેવા લાગે આપણા વાણી રૂપે ત્યારે એ સ્તોત્ર બની જતું હોય એટલે ભક્ત કવિ જે હોય તો એના અંદરના જે ભાવ હોય ભગવાન પ્રત્યેના એના દેવતા પ્રત્યેના તો એ જ વાણી સ્વરૂપે જ્યારે વહેવા લાગે ત્યારે એ સ્તોત્ર બની જતા હોય છે સૂત્રની જે શૈલી છે એ સરળ અને પ્રવાહી શૈલી હોય એટલે આપણે જોયું કે છંદોબદ્ધ હોય અને એને ગાઈ શકાય એટલે સરળતાથી તમે એને મુખપાટ પણ કરી શકો અઠવાડિયું કે દસ દિવસ જો તમે એકના એક સૂત્ર બોલ્યા કરો તો તમને ઓટોમેટિક એ મુખપાટ થઈ જાય એટલે સરળ અને પ્રવાહી એની શૈલી હોય અને એમાં કાવ્ય અને ભક્તિ તત્વોનો સુમેળ હોય તો મિત્રો આ થયું સૂત્રકાવ્યનો ઉદભવ અને વિકાસ હવે આપણે આગળ જોઈશું સ્તોત્રાવ્યના લક્ષણો સ્તોત્રકાવ્યના લક્ષણોમાં સૌ પ્રથમ આવે છે આરાધ્ય દેવની સ્તુતિ જે પણ દેવ હોય કે જે પણ દેવતાની પ્ર માટે એ સ્તોત્ર રચવામાં આવ્યું હોય તો એ જ એના માટે સર્વસ્વ હોય કવિ માટે એ જ દેવતા એટલે પોતાના ઈષ્ટ દેવતા જ સર્વસ્વ હોય અને એની જ એ સ્તુતિ કરતા હોય કેવી રીતે સ્તુતિ કરે તો અતિ નમ્ર ભાવે એ સ્તુતિ કરતા હોય એટલે નમ્ર ભાવે સ્તુતિ એ કાવ્યનું લક્ષણ કહી શકાય અને એમાં પ્રાર્થનાનો ભાવ મુખ્ય હોય અને મારો અપરાધ ક્ષમા કરો એવા એવા દિનતાભર્યા પોકાર પણ હોય કે શિવમહિમના સ્તોત્ર રચ્યું પુષ્પદંતે તો એ શા માટે રચ્યું તું તો પોતાની જે શક્તિઓ હતી એ શ્રાપથી નાશ પામી હતી એટલા માટે પોતાની શક્તિ પાછી મેળવવા માટે એણે આ શિવમહિમના સ્તોત્ર રચ્યું ગંગા લહેરી જગન્નાથે લખ્યું તો એમાં જગન્નાથ કહે છે કે તું જ મારા માટે સર્વસ્વ છે એટલે ગંગામાને આવું કહે છે અને મેં જે પણ પાપ કર્યા છે જે પણ અપરાધ કર્યા છે એને તું ક્ષમા કર મારા હું પાપી છું તો હું એનું પ્રાયશ્ચિત કરવા તારી પાસે આવ્યો છું એટલે આ બધું કહીને અને આવા ભર્યા પોકાર કાવ્યમાં આવતા હોય છે એટલે કવિ એ દરેકના માટે કવિ એવું ના હોય કે કવિએ આ સ્તોત્ર લખ્યું એટલે કવિ પાપી છે અને એણે પોતાના પાપ દૂર કરવા માટે લખ્યું શંકરાચાર્ય કંઈ પણ લખતા હોય તો એ દરેકને ઉદ્દેશને લખતા હોય એટલે બધાના એક પ્રતિનિધિ તરીકે એ ભગવાન સમક્ષ આ બોલતા હોય આ ગાતા હોય સ્તોત્ર એટલે મારો અપરાધ ક્ષમા કરો એવા ભર્યા પોકાર એ એમાં આવતા હોય છે તો આ થયું સૂત્રકાવ્યનું પ્રથમ લક્ષણ કે આરાધ્ય દેવની સ્તુતિ ત્યારબાદ એનું બીજું લક્ષણ છે વિનમ્રતા અત્યંત વિનમ્રતાથી એ આત્મનિવેદન કરે છે કવિ અને પોતે પાપી છે પોતે દુષ્ટ છે અને એટલા માટે જ ભગવાન સમક્ષ કે જેની પણ એ સ્તુતિ કરે છે એના સમક્ષ એ આવ્યા છે અને પોતાના પાપ છે પોતાની દુષ્ટતા છે એનો નાશ કરવા માટે એને વિનંતી કરે છે એટલે કવિને આમાં સહેજ પણ અહંકાર ન હોય પણ અત્યંત વિનમ્રતાથી એ પોતે એમ કે આત્મનિવેદન કરતા હોય તો આ વિનમ્રતા એ બીજું લક્ષણ થયું સ્તોત્રકાવ્યનું ત્યારબાદ પછીનું લક્ષણ છે શીર્ષક સ્તૂત્રકાવ્યનું શીર્ષક શેના પરથી આપવામાં આવે તો જેની આરાધના કરવાની છે એના નામ પરથી સ્તોત્રકાવ્યનું શીર્ષક આપવામાં આવે અને આપણે જાણીએ છીએ કે કાવ્ય મુખ્યત્વે દેવી અને દેવતાના વાચક હોય છે અને એટલા માટે જ સ્તોત્રકાવ્યના નામ પણ એ જ દેવી દેવતાના નામ પરથી આપવામાં આવે છે જેમ કે નું સ્તવન હોય ગંગાની સ્તુતિ હોય તો ગંગા લહેરી શિવના મહિમાનું વર્ણન હોય તો શિવ શિવમહિમના સ્તોત્ર શિવના પાંચ જે નામ છે અને એના જે વિવિધ અર્થો નીકળે છે એનું સ્તોત્ર હોય તો શિવ પંચાક્ષર સ્તોત્ર રામના ગુણોનું વર્ણન હોય રામ માટેનું સ્તોત્ર હોય તો રામ રક્ષા સ્તોત્ર સરસ્વતીની વંદના હોય તો સરસ્વતી સ્તોત્ર ટૂંકમાં કેવું હોય તો જે પણ દેવી દેવતા માટે એની આરાધના કરવાની છે જે પણ દેવી દેવતાની તો એના નામ પરથી સ્તોત્રનું શીર્ષક આપવામાં આવતું હોય છે ત્યારબાદ જોઈએ કે સ્તોત્રની શૈલી કેવી હોય તો પ્રાસાદિક શૈલી હોય એટલે કે વાંચતા અને સાંભળતા આપણને ગમે એવી એની શૈલી હોય એમાં સરળતા અને ભાવવાહિતા પ્રગટ થતી હોય સરળ હોય સ્તોત્ર ગાવામાં પણ સરળ હોય સમજવામાં પણ સરળ હોય અને ભાવવાહિતા એ બસ આપણે સાંભળે જ રાખીએ ગાય જ રાખીએ તો એવું સ્તોત્ર હોય અને કવિની જે આર્દ્રતા છે કોમળ ભાવો છે આમાં કવિના કવિનો કોઈ અહંકાર આમાં દેખાતો નથી માત્ર ને માત્ર એમાં કવિની આર્દ્રતા અને એનું જે એના જે કોમળ ભાવો છે તો એનું સ્તોત્રમાં મહત્વ હોય છે એટલે સ્તોત્રની શૈલી આવી પ્રાસાદિક હોવી જોઈએ ત્યારબાદ ફળ પ્રાપ્તિ કે કહેવાય છે ને સંસ્કૃતમાં કે પ્રયોજને વિના મંદબ અપી ન પ્રવર્તતે એટલે કે પ્રયોજન ન હોય કોઈ ધ્યેય ન હોય તો એના વિના મૂર્ખ માણસ પણ કોઈ કાર્ય ન કરે તો એ જ વસ્તુ આપણે આમાં પણ લાગુ કરી શકીએ કે આ જે કાવ્ય છે એ ધ્યેય વિનાનું ન હોઈ શકે કોઈના કોઈ ધ્યેય કાવ્યનું હોય તો એવું જ સ્તોત્ર કાવ્યનું પણ છે કોઈના કોઈ ધ્યેય સ્તોત્ર કાવ્યનું હોવું જોઈએ હવે ગંગા લહેરીમાં જગન્નાથનું ધ્યેય શું છે એ ગંગાને પોતાની મા કહે છે એટલે જગન્નાથનું ધ્યેય એ જ છે કે ગંગાને માતા તરીકે અત્યંત પવિત્ર તરીકે અને પુણ્યશાળી તરીકે પ્રસ્થાપિત કરવાનું છે કે ગંગાને લોકો મા કહે છે માતા કહે છે માતા ગણીને એની પાસે જાય છે કેમ કે લોકોને ખબર છે આપણને ખબર છે કે મા પાસે જવાથી આપણા બધા પાપ ધોવાઈ જતા હોય બધા પાપ દૂર થઈ જતા હોય આપણે આજે પણ ગંગામાં સ્નાન કરીએ અને એવું માનીએ કે આપણે એમ કે પવિત્ર થઈ જઈએ છીએ તો જગન્નાથનું ધ્યેય એ છે કે ગંગાને પવિત્ર કરવાનું ગંગાને એની પવિત્રતા અને એનું જે પુણ્યશાળિત્વ છે તો એ સિદ્ધ કરવાનું કવિનું ધ્યેય છે તો આ એક કહી શકીએ સ્તોત્રકાવ્યનું લક્ષણ અને ત્યારબાદ ત્રિવિધ તાપથી મુક્ત કરાવનારી ગંગા એ અવશ્ય ફળ આપશે એવો કવિનો સૂર છે કવિ કહે છે કે ત્રિવિધ જે તાપ છે ત્રિવિધ જે દુઃખ છે તો એનાથી મુક્ત કરાવનારી જે ગંગા છે એ અવશ્ય ફળ આપશે અને આ જ કવિનું આ જે ફળ પ્રાપ્તિ છે તો એ જ સ્તોત્રાવ્યનું મુખ્ય લક્ષણ છે ત્યારબાદ પુરુષાર્થ આપણી સંસ્કૃતિમાં ચાર પુરુષાર્થો છે ધર્મ અર્થ કામ અને મોક્ષ મહાકાવ્યના આપણે લક્ષણો જોઈએ ને તો એમાં પણ ચતુર્વર્ગ ફલાયત્ત ચતુરોદાત એમાં જે ચાર વર્ગ છે એટલે કે ચાર જે પુરુષાર્થો છે તો એની પ્રાપ્તિ ચારમાંથી એક પુરુષાર્થની પ્રાપ્તિ એ એનું લક્ષણ છે એના લક્ષણોમાંનું એક લક્ષણ ચાર પુરુષાર્થમાંથી એક પુરુષાર્થની પ્રાપ્તિ છે તો મહાકાવ્યનું પુરુષાર્થ એમાં કયા પુરુષાર્થનું વર્ણન હોય મોટાભાગે તો મોટાભાગે એમાં ધર્મ પુરુષાર્થનું વર્ણન હોય કેમ કે એમાં ધર્મ અને કાવ્ય તત્વ એ બંનેનો સમન્વય થાય છે એટલા માટે કહી શકીએ કે આ જે સ્તોત્રકાવ્ય છે એમાં ધર્મ નામના પુરુષાર્થનું સમન્વય કરવામાં આવતો હોય છે તો આ થયા સ્તોત્રકાવ્યના લક્ષણો એટલે કે ગંગા લહેરીનું આપણે સ્તોત્રકાવ્ય તરીકે મૂલ્યાંકન કરવું પડે તો આપણે જોઈએ ને કે જગન્નાથની જે આ ગંગા લહેરી છે એ ઉત્તમ સ્તોત્રકાવ્ય છે એમાં કુલ તેપન શ્લોકો છે કે જેમાં બાવન શ્લોકોમાં ગંગાની સ્તુતિ કરવામાં આવી છે અને જે તેપનમો શ્લોક છે એમાં ફલશ્રુતિ આપવામાં આવી છે તો આ જે કુલ તેપન શ્લોકોનું ગંગા લહેરી કાવ્ય છે સ્તોત્ર કાવ્ય છે તો એમાં સ્તોત્ર સાહિત્યના આપણે જે લક્ષણો જોયા તો એ કઈ રીતે બંધ બેસે છે તો એનું આપણે મૂલ્યાંકન કરીશું તો સૌ પ્રથમ તો જોઈએ ને કે આરાધ્ય સ્વરૂપા ભગવતી ગંગા લહેરીમાં કોની સ્તુતિ કરવામાં આવી છે તો આપણે જોઈએ ને કે ભગવતી એટલે કે ગંગાની એમાં સ્તુતિ કરવામાં આવી છે તો અહીંયા ખૂબ સરસ શ્લોક આપ્યો છે તવા લંબ દંબ સ્ફુર દઘુ સહસા ય નીતા સુર ગણાગીરથી તદા નિરાધારો રોહા રુદિ મી કથય કેશા મિહ પુર કવિ ખૂબ સરસ રીતે કહે છે કે જે આપણે જોયું કે આરાધ્ય સ્વરૂપા ભગવતી એટલે કે સ્તોત્ર આ જે ગંગા લહેરી સ્તોત્ર છે એમાં પોતાનું જે પોતાની જે આરાધ્ય દેવતા ગંગા છે તો એને શ્રેષ્ઠતમ દર્શાવવાનું કવિની કવિની ઈચ્છા છે અને કવિએ પોતાની ઈચ્છામાં વ્યક્ત કરી છે અને એ કરીને એમ કે એમણે બતાવ્યું છે એટલે જે ગંગા છે એ પાપીઓનો ઉદ્ધાર કરવા માટેનું એક શ્રેષ્ઠતમ સ્થળ છે આપણે આજે પણ ગંગા નદીમાં સ્નાન કરીને પવિત્ર થતા હોઈએ છીએ અને બધી નદીઓની તુલનામાં ગંગા એ શ્રેષ્ઠ નદી છે પવિત્ર નદી છે પવિત્રતમ નદી છે તો કવિ આ શ્લોકમાં એ જ કહે છે કે હે ગંગા માતા તારા આશ્રયે રહીને અને મેં બધા જ દેવોની અવજ્ઞા કરી અને હવે જો તું પણ મારી પ્રત્યે ઉદાસીન થઈશ તો હું કોના શરણે જઈશ એટલે તું જ મારી આરાધ્ય દેવતા છે આરાધ્ય સ્વરૂપા ભગવતી તું જ મારું સર્વસ્વ છે અને હું તારા શરણે આવ્યો છું એટલા માટે તું મારા પાપ દૂર કર અને તું મને પવિત્ર કર એટલે આ રીતનું જે વર્ણન છે તો આરાધ્ય સ્વરૂપા ભગવતી તો એ સ્તોત્ર કાવ્ય તરીકેનું એના જે લક્ષણો છે તો એમાં એ બંધ બેસે છે કવિ જ્યારે માતા પાસે જાય ત્યારે ગંગામા પાસે જાય છે ત્યારે અત્યંત ભાવે જાય છે વિનમ્રતાથી જાય છે અને સંપૂર્ણ રીતે એને કહેવાય ને કે પોતાનું સર્વસ્વ એને સમર્પિત કરી દે છે કે તું જ મારું બધું છે એટલે તું જ હવે મને તું જ મારી ગતિ છે તું જ મને હવે રસ્તો બતાવ અને તું જ મને પવિત્ર કર તો આ એક એનું એના લક્ષણમાં બંધ બેસે એવું આ એક થયું ત્યારબાદ બીજું જોઈએ કે સંપૂર્ણ શરણાગતિ સંપૂર્ણ શરણાગતિ એટલે કે ગંગા તરફની આસક્તિના લીધે કવિ બીજા દેવો પ્રત્યે જતા નથી માત્ર ગંગાના શરણે જ રહે છે કવિ અહીંયા એક શ્લોકમાં કહે છે પ્રપદ્યંતે લોકા કતિ નવતી માત્ર મુપાદીસ્તરાયમ સ્ફુરતી યદભી વિતરસી શપે તોભ્ય માતર મમન મમ તું પુનરાત્મા સુરધુની યમિત મનુરાગમ વિધુતવાન અહીંયા કવિ કહે છે કે તારી પાસે લોકો કેમ આવે છે એનું કારણ એ છે કે તું લોકોને ઈચ્છિત વસ્તુઓ આપે છે પણ કવિ આગળ એવું કહે છે આમાં કે હે માતા હે દેવ નદી હું તારા સોગન ખાઈને કહું છું કે મારો આત્મા સ્વભાવથી જ તારા પર અનુરાગ ધારણ કરે છે એટલે કે મારે તારી પાસે આવવા માટે કોઈ વસ્તુની ઈચ્છા કે મને જે જોઈએ છે એની એના માટે હું નથી આવતો પણ મારો સ્વભાવ જ મારા સ્વભાવમાં જ તારા પ્રત્યે પ્રેમ છે તારા પ્રત્યે અનુરાગ છે એટલે અહીંયા સંપૂર્ણ શરણાગતિ મને આમ પણ એના ગંગા લીના પહેલા શ્લોકમાં કહે છે કે સમૃદ્ધમ સૌભાગ્યમ સકલ વસુધાયા કિમપીતન એટલે કે આખી પૃથ્વીનું સકળ સૌભાગ્ય સમૃદ્ધ સૌભાગ્ય કહી શકાય તો એ ગંગા એવું કવિ અહીંયા ગંગાનું મહત્ત્વ દર્શાવ્યું છે શિવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ પણ ગંગાને એમ કે ભજે છે કે શિવ ભલે એનું તાંડવ નૃત્ય કરે બ્રહ્મા ભલે ધ્યાનમાં બેસે વિષ્ણુ ભલે શેષ શૈયા પર આરામ કરે કે અહીંયા ગંગા છે પૃથ્વી પર એટલે બધું બરાબર ચાલે છે એટલે અહીંયા કે છે કે એ આ ત્રણેય દેવો નિશ્ચિંત થઈને ભલે રહે કેમ કે અહીંયા ગંગા હાજર છે એટલે આ જે સંપૂર્ણ શરણાગતિનો જે ભાવ છે જગન્નાથના શબ્દો એની સાક્ષી પૂરે છે ત્યાર પછી બીજું એનું જોઈએ લક્ષણ તો કે આત્મનિંદા અને પશ્ચાતાપ પોતે પાપી છે પોતે ઘણા બધા પાપ કરેલા છે અને ખુલ્લા મનથી કવિ અહીંયા ગંગા નદી સમક્ષ એનું પસ્તાવો કરે છે એનું પશ્ચાતાપ કરે છે અને પોતાની નિંદા કરતાં પણ એ ખચકાતા નથી સહેજ પણ અહીંયા શ્લોકમાં કીધું છે અનાથ સ્નેહા દ્રામ વિગલિત ગતિ પુણ્ય ગતિદામ પતન વિશ્વ ધર ગદ વિગલિત સિદ્ધ બિષજમ સુધા સિંધુમ તૃષ્ણા શિશુ અહમિહ વિદધ્યા સમુચિતમ કુલિત્રદયો છે કે હે માતા હું તારી પાસે આવ્યો છું હું કેવો છું તો અનાથ છું નષ્ટ થઈ ગયેલી ગતિવાળો છું પતિત છું રોગોથી જર્જરિત બની ગયેલો છું તૃષ્ણાથી પીડિત હૃદયવાળો છું એવો હું તારી પાસે આવીશું તો તું કેવી છે તો તું સ્નેહાદ્ર છે એટલે કે સ્નેહથી આર્દ્ર છે વિશ્વનો ઉદ્ધાર કરનારી છે મને જે રોગ થયા છે એના માટે તું સિદ્ધ હસ્ત વૈદ્ય છે મારી કોઈ ગતિ નથી હું અનાજ છું તો તું પુણ્ય ગતિ આપનારી છે અને અમૃતના સાગર સમાન તું છે એવો હું હે માતા હે ગંગા હું તારી પાસે આવ્યો છું એટલે અહીંયા કવિ આત્મનિંદા કરે છે અને ત્યારબાદ ગંગા નદીના શરણે જાય છે એટલે જાણે પોતાની નિંદા કરીને પોતાના પાપોનું એક એકરાર નામું આપતા હોય ને એવી રીતના કવિ અહીંયા ગંગા સમક્ષ પોતાના બધા જ પાપ કહી દે છે અને પોતાના પાપનું પશ્ચાતાપ કરે છે કોઈ પણ મોટા વ્યક્તિ આગળ કે કોઈ પણ મહાપુરુષ આગળ આપણે આપણા પાપ કહી દઈએ તો આપણા આપણું પશ્ચાતાપ થઈ ગયું કહેવાય એટલે આ જે છે કે ભક્તિ ગંગા પ્રત્યેની ભક્તિ પુરાણોમાં જે નવધા ભક્તિનું વર્ણન છે તો એ અહીંયા આપણને જગન્નાથમાં આ નવધા ભક્તિ વ્યક્ત થતી દેખાય છે ગંગા લહેરીમાં ત્યારબાદ જોઈએ કવિનો આર્તનાદ ગંગાનો મહિમા ગાઈને અને આજીજી કરીને કવિ ગંગા પાસે અનન્ય ભક્તિભાવથી એક આર્તનાદ કરે છે અહીંયા સરસ લોક છે કે નકુરિયા સ્વ હેલા મિતરજન સાધારણ સાધારણતયા જગન્નાથ સમુધાર સમય અહીંયા કહે છે કે હે દેવ નદી તું એમ કે અતિ દ્રઢ અને રમણીય કેડ બાંધ મુગટ ઉપર બાલચંદ્રને સર્પોના સમૂહ વડે બાંધી દે કેમ કે અને બીજા સાધારણ માણસ જેવો મને ગણીને તું મારો તિરસ્કાર ન કરીશ એટલે કહે છે કે હું તારો બાળક બનીને આવ્યો છું તો તું મને ઉપાડી લે એવું ના સમજીશ કે આ કોઈ સામાન્ય માણસ છે હું તારો ભક્ત છું ને તારો બાળક થઈને આવ્યો છું એટલે માતા પોતાના જે બાળક હોય એ ગમે તેટલું ગંદુ થયું હોય મેલું ગેલું થયું હોય તો પણ એને ઉપાડી લે એટલે તું પણ મને એમ કે ઉપાડી લે હું તારો બાળક છું તારો અપરાધી છું અને તારા જ ભરોસે છું બધા જ પાપો મેં કર્યા છે નિંદા કરી છે ન કરવા જેવા કામ પણ મેં કર્યા છે પણ જ્યારથી સમજણ આવી ત્યારથી બધું જ છોડીને હું તારા શરણે આવ્યો છું એટલે તું તને યોગ્ય લાગે એમ હવે કર અહીંયા કવિનો આર્તનાદ વ્યક્ત થાય છે ત્યારબાદ આવે છે પાવનકારિત્વ ગંગાનું જે પવિત્રતા છે લોકોને પવિત્ર કરવાની જે શક્તિ છે તો એનો મહિમા અહીંયા કવિએ વર્ણવ્યો છે ગંગાની પાવનધારાનો મહિમા ગાતા કવિ વર્ણવે છે સ્વવૃત્તિ વ્યાસંગો નિયત મથ મિથ્યા પ્રલપનમ એટલે મેં કેવા આચરણ પ્રત્યે રુચિ રાખી તો જે કૂતરા જેવું આચરણ કરતા હોય તો એમના પ્રત્યે રુચિ રાખી મિથ્યા પ્રલપનમ હું એમ જ કંઈ કંઈ પણ બોલ્યો બોલ્યા કર્યો અસત્ય બોલ્યો કુતર કેશવભ્યાસ

નૃતે ત્વત્કો નામ ક્ષણમપી નિરીક્ષે તવદનમ એટલે આવા મારા જે ગુણો છે એને પણ વારંવાર સાંભળીને પણ તારા વિના કોણ ક્ષણભર પણ મારું મુખ જુએ એટલે પોતાનું બાળક ગમે તેટલો દુષ્ટ હોય ગમે તેટલો પાપી હોય પણ મા તો એને પોતાની પાસે લે જ એટલે અહીંયા એવું જ કહે છે કે તારા વિના કોણ મારું મુખ ક્ષણભર પણ જોવે એટલે આ રીતનું જે પાવનકારિત્વ છે એટલે તું જ મને આવા દુષ્ટ એવા મને તું જ પાપમાંથી મુક્ત કરવા માટે સક્ષમ છે તો આમ કહીને અને ગંગાનું પાવનકારિત્વ કવિ વર્ણવે છે અને અંતે આવે છે નામ સ્મરણનો મહિમા આપણા પુરાણોમાં કે આપણા જે પણ સ્તોત્ર કાવ્યો છે તો એમાં દરેકમાં અને આમ પણ આપણી સાહિત્ય આપણી સંસ્કૃતિમાં ભગવાનના નામ સ્મરણનો ખૂબ જ મહિમા છે કૃષ્ણ ભગવાને પણ ગીતામાં યજ્ઞા નામ કહ્યું છે એટલે જપ જે છે ભગવાનનું નામ સ્મરણનો મહિમા છે તો કવિ અહીંયા ગંગા લહેરીમાં પ્રત્યેક શ્લોકમાં ગંગાના નામનો મહિમા બતાવે છે અને ગંગાનું વારંવાર નામ લેવાથી વ્યક્તિ પાપમાંથી મુક્ત થાય છે તો એવું કવિ અહીંયા બતાવે છે તો મિત્રો આ ગંગા લહેરીનું સ્તોત્ર કાવ્ય તરીકે આપણે મૂલ્યાંકન કર્યું કે આરાધ્ય સ્વરૂપા ભગવતી સંપૂર્ણ શરણાગતિનો ભાવ છે એમાં કવિની આત્મનિંદા અને પશ્ચાત્તાપ છે નામ સ્મરણનો મહિમા છે તો આવા જે પણ આપણે લક્ષણો સ્તોત્ર માટેના હોય છે તો એ દરેક લક્ષણો ગંગા લહેરીમાં લાગુ પડે છે એટલે કે ગંગા લહેરીનું સ્તોત્ર ગંગા લહેરીને આપણે સ્તોત્રકાવ્ય કહી શકીએ એક ઉચ્ચ ઉચ્ચકોટીનું સ્તોત્રકાવ્ય ગંગા લહેરી સિદ્ધ થાય છે તો આજે મિત્રો આપણે સ્તોત્રકાવ્યનાનો ઉદ્ભવ વિકાસ અને તેના લક્ષણો જોયા અને ત્યારબાદ ગંગાલરીનું સ્તોત્રકાવ્ય તરીકે મૂલ્યાંકન કર્યું અહીંયા કેટલાક પ્રશ્નો છે તો પરીક્ષામાં પૂછાઈ શકે એવા આ પ્રશ્નો છે તો તમે આજે આપણે જે ભણ્યા એમાંથી જ એના જવાબો પણ મળી રહે છે અને આપણી પાસે જે બુક છે તો એમાંથી પણ આપ આ જવાબો શોધી શકો છો અને આપ જાતે આનો અભ્યાસ કરી અને જાતે જ પોતાની પ્રગતિ ચકાસી શકો છો આપને જો આનો વધુ અભ્યાસ કરવો હોય તો કેટલાક સંદર્ભ પુસ્તકો પણ અહીંયા મેં દર્શાવ્યા છે તો એના દ્વારા આપ ગંગા લહેરીનો વધુ દ્રઢતાથી વધુ ઊંડાણપૂર્વક આપ અભ્યાસ કરી શકો છો તો મિત્રો આજે આપણે અહીંયા જ આપણું લેક્ચર પૂરું કરીએ હવે પછીના લેક્ચરમાં આપણે કવિ જગન્નાથની કૃતિઓ એમનું જીવન અને એમના સમય વિશે તો આપણે જોયું જ છે પણ હવે પછીના લેક્ચરમાં આપણે કવિ જગન્નાથની કૃતિઓનો અભ્યાસ કરવાના છીએ અને કવિ જગન્નાથની કાવ્ય કલાનો પણ આપણે અભ્યાસ કરીશું તો ત્યાં સુધી મિત્રો આપ વધુને વધુ અભ્યાસ કરતા રહો એવી શુભેચ્છા સાથે અસ્તું ધન્યવાદ यः परमम्